કાલે ઉઠીને કદાચ મુંબઈ જઈએ અને મુંબઈમાં થાય તો ભિવંડી વાળા એમ કે છે કે ભાઈ ભૂપેશભાઈ ને શ્રેયાંશભાઈ ને કહેજો ને અઠવાડિયા પહેલાથી ભિવંડી આવી છે, આ વેલ્યુ થઈ છે. અને માણસ 7-7 વર્ષ સુધી સતત કરે એટલે બધા જ અનુભવ થઈ જાય. પ્રિયમ ઘરેથી કેટલી વાર આ ફેક્ટરી પર આવી ગયો, 99 થઈ ગઈ એને, આ 99 કરી લીધી તો બધી ખબર પડી ગઈ ને ક્યાં બમ્પ આવે છે ને ક્યાં પથરા નડે છે ને ક્યાં રેતી છે, ક્યાં કાચો છે ને ક્યાં પાકો છે, બધા લોકેશનની તને ખબર પડી ગઈ. એમ માણસ કામ કરે એટલે ખબર પડે. આવા સરસ મજાના કાર્યો, એનું જે પુણ્ય, નો ડાઉટ એની પહેલાથી એમના પપ્પા શૈલેષભાઈ એ પણ શાસન સાથે જોડાયેલા, ગિરિરાજના કલ્યાણકોની વખતે પણ અમને નહોતા મળ્યા, પેલા રૂપેશભાઈ તો ગિરિરાજ સાથે પણ એવા જ જોડાયેલા હતા. આવા બધા શાસનના અનેક કાર્યો, ત્યારે જે પુણ્યનો ઉદય થાય છેલ્લે છેલ્લે ગચ્છાધિપતિની અદભુત સેવાનો લાભ મળ્યો આખા પરિવારે. આજે વિચાર કરો, વ્યક્તિ ક્યારે કામ કરી શકે, પરિવારનો સપોર્ટ હોય ત્યારે. આજે દીકરો હોય, દીકરી હોય, ઘરવાળા હોય કે એમના કાકા હોય, એમના ભાઈઓ હોય, આ બધાનો જ્યારે સપોર્ટ મળે ત્યારે ધર્મના ક્ષેત્રમાં આટલા આગળ આવ્યા. ગચ્છાધિપતિના હૃદયમાં એમણે સ્થાન પ્રાપ્ત કર્યું અને આજે ભલે સાહેબ ચાલ્યા ગયા છે પરંતુ નિરંતર એમના આશીર્વાદ કઈ રીતે મળે છે ખબર છે. એમની ગેરહાજરીમાં અન્ય ગુરુ ભગવંતોની ગોચરી, પાણી, વયાવજ આદિનો લાભ તો સતત મળ્યા જ કરે છે. બસ આ જ ખરા આશીર્વાદ કહેવાય ગચ્છાધિપતિના. આપણા ઘરમાં મોટો ફોટો લગાવી દઈએ કે મોટી ગુરુમૂર્તિ મૂકી દઈએ, એટલા માત્રથી ગચ્છાધિપતિ ઉપર મને બહુ ભાવ છે ને ગચ્છાધિપતિને મારા હૃદયમાં સ્થાન છે, આવું મત માનજો. મોટા સાહેબને હૃદયમાં ઉતારવા એટલે શું, એમના સિદ્ધાંતોને ફોલો કરવા. અને એમના સિદ્ધાંત એ હતો કે નાનામાં નાના સાધુને તમારે ગૌતમ સ્વામી માનવા. એક સાધુ તમને કોઈ કામ ભળાવે ત્યારે જો છટકી જાઓ તો સમજો કે હજી તમારા ભીતરમાં મોટા સાહેબનું સ્થાન પ્રાપ્ત નથી થયું. તો એમણે આજે પણ અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ હોય કે વિમલસેન મહારાજ સાહેબ હોય, જ્યારે પણ કોઈ ગ્લાન બીમાર સાધુની વયાવચ કરવી હોય, દીકરા ઘરવાળા બધા ખડે પગે હોય છે અને આ બધા પુણ્યના ઉદય થાય ત્યારે સંઘ હજી ઘરે આવ્યો હોય એવું સાંભળ્યું, ફેક્ટરીમાં આવ્યો હોય ક્યારે સાંભળ્યું, એમાં ચાલતો જાણે કે આમ કોઈ તીર્થમાં જતા હોય ને એવી રીતના આજે આપણે ચાલ્યા. કેટલા જણ ચાલીને આવ્યા છે કમ્પ્લીટ? વચ્ચે વચ્ચે સ્કૂટર પર બેસી ગયા હોય આંગળી નીચી મૂકી દેજો જરા, મને ખબર પડે, કેમ કે હું આજે ફૂલ ચાલીને આવ્યો છું, નહીતર મારી આંગળી એ નીચે થઈ જાય. મેં નક્કી જ કર્યું હતું પહેલો વિયર આપણે પણ ચાલવું છે, ભલે ગમે તે થાય, પણ આટલા યુવાનો પહેલી વખત આપણે આવી રીતના ચાલ્યા. વચ્ચે એકવાર વિચાર આવ્યો હતો, મેં કીધું પણ હતું કે આપણે બધા વિયાર સેવાના યુવાનો સાથે કલીકુંડનો સંઘ કાઢીએ. હા, 3 દિવસનો એ સંઘ કાઢીએ અને આપણા માત્ર વિયાર સેવા ગ્રુપના યુવાનો જ હોય, બીજું કંઈ ના હોય. પણ એ સમયે ના બની શક્યું, હવે ક્યારે બનશે ખબર નથી. પણ એક બીજા રોપણ કરો આજે કે ભવિષ્યમાં, આજે કોઈક રસ્તામાં જ બોલ્યું કે હવે સંઘમાં ચાલીએ તો વાંધો ના આવે. આજે ટેસ્ટિંગ થઈ ગયા, હું નીકળ્યો તો મને એક મહાત્મા વળાવવા આવ્યો, મને કે પાછા તો આવવાના છો ને, મેં તો પાછો જાઉં છું, આ તો 8 વર્ષથી અમદાવાદ છોડ્યું નહોતું તો જરા ટેસ્ટિંગ લઈએ, છૂટે છે કે નથી છૂટતું, પાઇલોટ ટ્રેનિંગ. આજે હકીકતમાં વિહાર નક્કી હતો, કોરોનાએ મુંબઈ સુરત ચારે બાજુથી સમાચાર આવ્યા કે સાહેબ હમણાં ઉતાવળ ના કરો, પછી રસ્તામાં ક્યાંક રહેવું પડે એના કરતા ઘરમાં શું ખોટા છો, એટલે પાછા બેક ટુ પેવેલિયન, પાછો રિવર્સ અમદાવાદ. હમણાં 10 દિવસ તો છીએ જ ઘોડાષ્ટક પથે, પછીનું વાતાવરણ કેવું ક્લિયર થાય છે. કારણ ડૉક્ટર સંજયભાઈ સાથે વાત થઈ કે સુરતની શું પરિસ્થિતિ છે, 50 મહાત્માને કોરોના પોઝિટિવ છે સુરતમાં, 5 એડમિટ છે, 45ને ક્વોરન્ટાઇન કર્યા છે, ટ્રીટમેન્ટ ઉપાશ્રયમાં અપાય છે. પૂરજોશમાં સાધુ સમુદાય, સાધ્વીજી સમુદાયમાં વેક્સિન લેવાનું
ચાલુ થઈ ગયું છે. મને કે પહેલો ડોઝ લઈને નીકળશો તો એ ચિંતા નથી, બીજો ડોઝ અમે એની વ્યવસ્થા કરી આપશું. તો ઠીક છે, અહીંયાથી વડીલોનો જે મુજબ આદેશ થશે એ પ્રમાણે આપણે કરશું. એટલે અત્યારે 10 દિવસ માટે તો વિહાર લંબાયો છે, પાછા બેક ટુ પેવેલિયન. એમના આમ હતા કે હવે મારા સાહેબને વળાવી દીધા, હવે તમે તમારા રસ્તે અમે અમારા રસ્તે.